નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે આપણે મળવા જઈ રહ્યા છે કલા આંગન 2019, જેમણે ઓર્ગેનાઇઝ કરી છે આ પૂરી ઇવેન્ટ, જે સુરત ખાતે પહેલીવાર થઈ રહી છે, મસ્કતી પ્લોટ પીપલોદ ખાતે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું આ આયોજક સાથે કે જેમને આ કલા આંગન મીન્સ કે સોસાયટીની અંદર ઇવેન્ટ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો. પ્લીઝ આપનું નામ કહેશો. Hi, I'm Deval Butti. We are doing exhibitions in the name of Blue Drop, and we were on a very much on the verge of deciding something doing outside, પણ પછી અમને થયું કે ના, કંઈક નવું ઘરે જ કરીએ, જ્યાં આપણા બધા ક્રિએટિવ હેડ્સ, આપણા બધા ક્રિએટિવ ફ્રેન્ડ્સ મળી શકે. એન્ડ દેટ વે વી કેમ ફોર ધીસ ઇવેન્ટ, જ્યાં અમારા બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી બધાએ અમને ઘણો સપોર્ટ કર્યો. એક ક્વેશ્ચન્સ મારો એવો હતો, તમે હાઉસ વાઇફ છો કે કંઈ કરી રહ્યા છો? અમે લોકો ફ્રી લેન્સિંગ વર્કર્સ છે, લાઈક વી વર્ક વેન વી ગેટ ટાઈમ, બટ આ કલા આંગન ઇવેન્ટે અમને 24 hours અમને બિઝી કરી દીધા છે, બિકોઝ જે એક્સપેક્ટેશન્સ હતી એના કરતાં ઘણું સારું, અમારા એક્સપેક્ટેશન્સ પ્રમાણે બેટર ને બેટર લોકો જોડાયા કરે છે, એટલે વી આર ગેટિંગ બિઝીઅર. જી, ખૂબ જ સરસ. જસદીપજી, આપને તો હું બહુ વર્ષોથી જાણું છું એટલે મને તમારું નામ ખબર છે, એટલે હું જ કહી દઉં છું તમારું નામ. તમને વિચાર તો એમને આવ્યો છે, પણ એને ઇમ્પ્લિમેન્ટ તમે કેવી રીતે કરો એ અમારા દર્શકોને જણાવો. ફાઇન. અમે જેવી રીતના બેઠા હતા અને અમને કહ્યું કે લાઈક આપણે કંઈક ક્રિએટિવલી કરવું છે, એટલે કોમન એક્ઝિબિશન નહીં કરવું હતું અમને, એટલે અમને ક્રિએટિવલી કરી. એટલે અમે વિચાર્યું કે આપણે એવું હોય તો બધા ફ્રેન્ડ્સ છે અમારા, જેટલા પણ ક્રિએટિવ હેડ્સ છે એ લોકોને આપણે બોલાવીએ, એ લોકોને પૂછીએ કે કઈ રીતના ઇવેન્ટ યા જે નાનું ગેધરિંગ જેવું છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. અને બધા ભેગા થઈને બધાએ કીધું કે ઓકે, વી ઓલ આર સપોર્ટિંગ યુ, તમે આગળ જાઓ અને આ ઇવેન્ટ કરો. અને નાનીથી આ જે ઇવેન્ટ ખૂબ મોટા પાયા પર થઈ રહી છે એક આંગણામાં, તો ખૂબ સરસ ફીલ થઈ રહ્યું છે. પણ ઇવેન્ટ છે શું? આ ઇવેન્ટ એવી છે કે જ્યાં દરેક ફિલ્ડના કલાકારો ભેગા થઈ રહ્યા છે, લાઈક મ્યુઝિક લાઈવ બેન્ડ અહીંયા પરફોર્મ થવાનું છે, લાઈવ પોએટ્રી સેશન છે, સાથે સાથે જ્વેલરી, ડિઝાઇનિંગ ક્લોથ્સ, કિડ્સ ક્લોથ્સ, કિડ્સ એજ્યુકેશન પ્લાનિંગ છે, ફૂડ્સ છે, આઈસ્ક્રીમનું છે, એટલે બધું જ એક નાનકડા આંગણામાં તમને જોવા મળશે. ખૂબ જ સરસ. આવી ગુજરાત ખાતે પહેલીવાર જે આ ઇવેન્ટ થવા જઈ રહી છે, આંગણની અંદર મીન્સ કે સોસાયટીની અંદર પોતાના જ આંગણમાં આટલું સરસ આયોજન કરવાનું અને ટીમ વર્ક સાથે કરવાનું, તો આ એક વુમન એમ્પાવરમેન્ટ છે, કારણ કે આ બધી જ મહિલાઓ કરી રહી છે આ ઇવેન્ટ, અને સાથે સાથે ભાઈઓનો સપોર્ટ પણ છે જ, પણ જે વિચાર આવે છે તે મહિલાને જ આવે છે એવું કહી શકાય, કારણ કે મહિલાઓ ઘણું બધું વિચારતી હોય છે અને વિચાર્યા પછી જે એનું પરિણામ આવતું હોય છે ને એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે, એ તમને આવતીકાલે જોવા મળશે. અમે લાઈવ આપીશું આવતીકાલે એટલે તમે જોઈ શકશો, પણ હવે એમની સાથે જેમણે બીજાએ સપોર્ટ કર્યો છે એમને આપણે મળીશું. આપનું નામ કહેશો? હલો, મારું નામ પૂર્વી દલાલ એન્ડ આઈ એમ ધ હેડ ફોર સ્ટ્રેટેજીઝ ઇન્વેસ્ટમેન્ટ વેલ્થ એડવાઇઝર્સ. કલા આંગણ મને બહુ જ મારા દિલના કરીબ છે, કારણ કે મને એક તક લાગી કે બધા જ આર્ટિસ્ટ અહીંયા એક એ લોકોને પ્લેટફોર્મ મળે છે એમની પોતપોતાની કળાનું પ્રદર્શન કરવા માટે. અને મારા હિસાબે એક ઇન્વેસ્ટમેન્ટ કરવું બી એક કોઈ માણસની કલા જ છે, એટલે એ કલા મારે બીજા સુધી પહોંચાડવી એના માટે આ એક તક મને મળી છે. And I hope everyone makes a full use of it. So please come, shop and have a time of your life. ખૂબ જ સરસ. આ ઇવેન્ટ કરવાથી બીજો પણ એક સરસ મજાનો બેનિફિટ એ છે કે જે પણ કલાકારો અહીંયા પરફોર્મ કરશે એ લોકોને ખૂબ જ પ્રોત્સાહન મળશે અને આયોજકો દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ, આપને આટલો સરસ વિચાર આવ્યો અને આટલી સરસ આપ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છો. આપ પણ સપોર્ટર છે, તો આપ શું કહેશો ઇવેન્ટ વિશે? કલા આંગન, જસ્ટ વન વર્ડ, યા સોરી, માય નેમ નેહા મોદી. અને કલા આંગન વિશે હું જસ્ટ વન વર્ડમાં કમ્પ્લીટ કરીશ કે શોપિંગ વિથ એન્ટરટેનમેન્ટ ઇઝ ઇક્વલ ટુ કલા આંગન. સો જેને બી શોપ કરવું હોય, મજા કરવી હોય, મસ્તી કરવી હોય, તો પ્લીઝ ધીસ ઇઝ અ મસ્ટ વિઝિટ એક્ઝિબિશન. યસ, એક્ઝેક્ટલી. વેકેશનમાં તમે બચ્ચાઓને, કિડ્સને લઈને આવો, હસબન્ડને લઈને આવો, અહીંયા બધા જ માટે, નાના મોટા બધા જ માટે એન્ટરટેનમેન્ટ છે, મજા છે, ફૂડ છે, એવરીથિંગ ઇઝ દેર. સો પ્લીઝ 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 ડુ વિઝિટ અસ વન્સ. થેન્ક યુ.
વિશ્વાજી, આપનું બી સ્વાગત છે. આપ એક સરસ મજાના ગુજરાતી કલાકાર છો, તો આપ શું કહેશો આ ઇવેન્ટ વિશે? એકચ્યુઅલી મને આ ઇવેન્ટનો કન્સેપ્ટ બહુ ગમ્યો, અને કલાંગન એક ટીમ નથી, ઇટ્સ લાઈક ફેમિલી. અને ગરમીમાં બધાને સૌથી વધારે જરૂર હોય છે પાણીની, તો હું રોયલ મુસ ડ્રિંકિંગ વોટર કંપનીમાં છું અને આ ઇવેન્ટ માટે હું પાણી સ્પોન્સર કરું છું. અને કલાંગન માટે હું એક જ વસ્તુ કહીશ, એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ. થેન્ક યુ. વાહ, ખૂબ જ સરસ. હજુ એક પર્સન જે બાકી છે જે સ્પેશિયલ છે આ ઇવેન્ટ માટે, તો આપણે એમને મળીશું. પ્રણવ, પ્રણવ સરનેમ, સોરી, તમારી સરનેમ શું છે? વૈદ્ય, વૈદ્ય, માય સેલ્ફ પ્રણવ વૈદ્ય, ગાઈસ હેલો. તમારું શું કહેવું છે આ ઇવેન્ટ વિશે? તમે સપોર્ટ કરો છો કે ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરો છો? એમ તો બંને ગણી લો, પણ આ બધું વિચાર આ મારી આજુબાજુ જેટલા એ લોકો ઊભા છે એ લોકોનો છે. અને આ લોકોએ જે વિચાર્યું છે તે એકદમ કલરફુલ વિચાર તમને લોકોને કાલે દેખાશે, તો તમે લોકો જલ્દીથી આવી જજો. 5 વાગ્યાનો ટાઈમ છે અને ભૂલતા નહીં, અહીંયા બહુ જ બધી વસ્તુઓ છે, બેન્ડ છે મારા જેવા અને તમારા જેવા બધા મસ્તીખોર માણસો પણ અહીંયા હશે. તો બીજું તો કંઈ જ નહીં બોલું, જે પણ કર્યું છે તમને બધું કાલે જોવા મળી જ જશે. તમે સ્પેશિયલ પરફોર્મ શું કરવાના છો? એક લાઈન છે, હું તમને લોકોને કહી દઉં કે કહેવતો કહેતા તો કહેવાય જાય અને અમસ્તા અમને કોઈ કવિ કહી જાય. કહેવતો કહેતા તો કહેવાય જાય ને અમસ્તા અમને કોઈ કવિ કહી જાય. પછી કવિએ કીધું કે શબ્દો જેમ છૂટા છવાયા છે તેને ત્યાંના ત્યાં રહેવા દો, જો શબ્દો જોડાઈ જાય અને વાક્ય કોઈને કહેવાય જાય તો એ તમને કોઈ કવિ કહી જાય. તો આવા ઘણી બધી પંક્તિઓ સાથે, પોયમો સાથે અને સ્ટોરીઓ સાથે કાલે તમારી વચ્ચે ઘણા બધા લોકો આવશે, તો તમે વેટ છોડો અને કાલે કેવી રીતના અહીંયા આવવાના છો તે વિચારવા માંડો. થેન્ક યુ. થેન્ક યુ પ્રણવજી, આપનો ખૂબ ખૂબ આભાર આટલી સરસ માહિતી આપી આપે. હવે જસદીપજી, આપ જે અહીંયા તમે આંગણ સજાવ્યું છે એ અમારા દર્શક મિત્રોને બતાવો કે તમે અહીંયા એક્ઝેક્ટલી શું કરી રહ્યા છો. ફ્રેન્ડ્સ, તમે મારી પાછળ જોઈ શકો છો કે આ એક નાનકડું મંચ જેવું છે, કાઇન્ડ ઓફ અ ગાર્ડન. પણ અહીંયા અમારા જેટલા પણ કલાકારો છે પરફોર્મ કરવાના છે, જે પોએટ્રી સેશન, જે પોએટો છે, જે મ્યુઝિશિયન છે, અમારા બેન્ડ બંદિશ બેન્ડ આવવાનું છે, પરફોર્મ કરવાનું છે. પોએટ્રી ફ્રોમ જલસો, એ લોકો આવીને અહીંયા પોએટ્રી સેશન કરવાના છે. તો એક આ નાનકડા એની અંદર પરફોર્મ કરવાના છે સ્ટેજ પર. સાથે સાથે આ તમે એક નાનકડી સ્ટ્રીટ જોઈ શકો છો કે જે એકદમ કલરફુલ પેઇન્ટ કરી છે, ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ છે. એને અમે આખી હેન્ડ પેઇન્ટ, એટલે અમારા બધા જેટલા પણ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ છે એ લોકો આ સ્ટ્રીટને પેઇન્ટ કરી છે, જેથી આ કાલની ઇવનિંગ છે એકદમ કલરફુલ લાગે. પ્લસ અમારી સાથે આ જે એકદમ રો અને ક્રિએટિવ સિટિંગ એરિયા છે, જ્યાં તમે આવીને બેસી અને એન્જોય કરી શકો. અહીંયા વોલ છે, યુ કેન સી, એ અમારી એક સેલ્ફી કોર્નર જેવું બનવા જઈ રહ્યું છે, એ તમને આવતીકાલે જોવા મળશે. ફૂલ ફ્લેશમાં તમારે કાલે આવવું પડશે. સાથે સાથે ઉપર જેટલા પણ ટેંગલર્સ છે, લેન્ટન્સ છે, તમે જોઈ શકો છો કે આ એકદમ 4 ચાંદ અમારી ઇવનિંગને આપી રહ્યા છે. પ્લસ આ અમારી કલા આંગણની લારી છે, જ્યાં અમારા એક સ્ટોલ, જ્વેલરીનો સ્ટોલ લાગવા જઈ રહ્યો છે આવતીકાલે. અને આ જે એરિયા છે એમાં તમે જોઈ શકો છો કે આ એરિયામાં અમારા જેટલા પણ સ્ટોલ હોલ્ડર્સ છે, જે લોકો કાલે અહીં સ્ટોલ લગાવશે અને તમે ત્યાંથી શોપ કરી શકો છો, ફૂડ એન્જોય કરી શકો છો, બધું આ એરિયાથી તમે એન્જોય કરી શકો છો. તો આ એક અમારી નાનકડી ઇવનિંગમાં પ્લીઝ 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 વિઝિટ અસ ટુમોરો 5 PM ઓનવર્ડ્સ ટિલ 11. એડ્રેસ છે અમારું બંગલો નંબર 8, મસ્કતી પ્લોટ 2, ઓપોઝિટ જાની ફરસાન, પાલે પોઈન્ટ, સુરત. So please visit us.